હેલો ફ્રેન્ડ્સ કેમ છો જય શ્રી કૃષ્ણ ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ હલો એવરી વન ગુડ ઇવનિંગ હેલો સર વેલકમ થેન્ક યુ વેલકમ તો તમને બધાને ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ ચાલો ફટાફટ સેશનને શેર કરવા લાગીએ આપણે સેશનને શેર કરવા લાગીએ શરૂઆત આજે કરવાની છે આપણે ગાંધીનગર જિલ્લાની જય માતાજી જય માતાજી સજલભા સેશનને શેર કરી દો બધા સર કેમ છો સર મજામાં મજામાં હો વિશાલભાઈ મજામાં થેન્ક યુ ગુડ ઇવનિંગ શેર કરવા લાગો ચાલો ફટાફટ બધા એકદમ મજામાં છું રોહિતભાઈ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ ઓલ ક્લિયર ઓલ યસ યસ ગિફ્ટ સિટી ગાંધીનગર ગિફ્ટ સિટી ગાંધીનગર તરફ આપણે આજે જવાનું છે ગિફ્ટ સિટી છે ગ્રીન સિટી છે વહીવટી સિટી છે ઓકે ચલો ફટાફટ સ્ટેશનને શેર કરવા લાગો આપણો બસોનો આંકડો આપણે ક્રોસ કરવાનો છે બસોનો આંકડો ક્રોસ થઈ ગયા પછી આપણે શરૂઆત કરી દઈશું મયુર હાવ આર યુ સર ફાઇન આઈ એમ ફાઇન જય શ્રી ગૌસ્વામી એકદમ મજામાં દર્શન કુંભાણી હર હર મહાદેવ ગુડ ઇવનિંગ જય દ્વારકાધીશ જય ટાઈગર મેલડી જય સોમનાથ મહાદેવ સેશન ને શેર કરવા લાગો મિત્રો બસો નો આંકડો આપણે ક્રોસ કરીએ એટલે શરૂઆત થઈ જશે મુકેશ શ્રીમાલી હરિપ્રિયા પૂજા રોહિત વાઘેલા પૂર્વા ગૌસ્વામી મળી સાહેબની આઈડી મળી ગઈ એમને ઓકે ચાલો હું જે છે થોડું પાણી પી લઉં ત્યાં સુધીમાં આપણે સેશન ને દબાઈને શેર કરી નાખો એટલે જે મિત્રો આવવાના છે આવી જાય જય મોગલમાં મિસ્ટરનીક પાણી પીવું છે કોઈને પી લ્યો પોતપોતાનું પાણી એકદમ મજામાં છું દરજી પૂજા એકદમ મજામાં છું હાઈ સર બધિયા શ્યામજી ગુડ ઇવનિંગ વન મોર જાનવી બા નમસ્તે મારા પ્રિય ગુરુજી અરે વાહ થેન્ક યુ શું છે સરની આઈડી કયો મને કહી દયો ભાઈ કહી દયો કહી દયો આઈ સર કેમ છો થોડું એવું શેર કરી દો બસો ક્રોસ થવા એવા છે થોડું એવું શેર કરી દો થોડું એવું શેર કરી દો બસો ક્રોસ થવા એવા છે બસો ક્રોસ થવા હજુ ત્રણ જ મિનિટ થઈ છે રિયલી આપણે પાંચ મિનિટ જેટલો ટાઈમ જે છે એ આપણે એકેડેમીને તમારે આપવો પડે છે પાંચ મિનિટનો મારા લેક્ચરની આદત છે બરાબર ને સ્ટાર્ટિંગના પાંચ મિનિટ તમારે એકેડેમીને આપવાનું છે પછીનો જે દોઢ પોણા બે કલાક સવા કલાકનો જે સમયગાળો છે એકેડેમી તમને આપી છે ધૂપ દીવો કરી દો સર ભૂમિ પર સર તમે જોરદાર બોલો છો ખાંડવી ધવલ થેન્ક યુ ભાઈ જો રોહિતભાઈ વાઘેલાએ આન્સર આપ્યો હોય જય માતાજી જય માતાજી જય માતાજી ઇન્સ્ટાગ્રામને ક્યાં રખાય અહીંયા લાઈવ તો ખડે જ સર ઓકે ચાલો મિત્રો એક વખત સેશનને લાઈક કરી દો શેર કરી દો બહુ સારી રીતે લાઈક કરી દો શેર કરી દો આભાર મારું નામ બોલવા બદલ એમાં એવું હોય જાનવી બાલા જેના નામ મને અહીંયા સ્પીડથી ઓછા હોય એવા દેખાય એટલે હું તાત્કાલિક બોલી જાઉં ક્યારેક સ્પીડ પકડી લે કોમેન્ટ તો પછી કોઈના નામ જ ના દેખાય મને હે કોઈના નામ જ ના દેખાય ઓકે સર મસ્ત હસો છો શું કામનું ખાલી હસું છું તો કામનું શું થી જય માતાજી રામ રામ જય જોહાર અને ચાલો મિત્રો આપણે જે છે આપણે જે છે એ તમારું અને મારું આપણા સૌર્વ ગુજરાતીઓનું ગાંધીનગર ગાંધીનગર એ ગાંધીનગરની આપણે મિત્રો આજે શરૂઆત કરવાની છે ગાંધીનગર જિલ્લો જે છે એ ગાંધીનગર જિલ્લાની શેર કરવાની છે આપણે તો મિત્રો આપણો જે ગુજરાતના જિલ્લાઓ છે એ ગુજરાતના જિલ્લાઓમાં એપિસોડ નંબર છ એપિસોડ નંબર સિક્સ એમાં જે આપણો જિલ્લો છે મિત્રો ઝીજે અઢાર એ જીજે અઢાર ગાંધીનગરની આપણે શરૂઆત કરવાની છે કુવારા હોય એ જ હશે ભાઈ હાચું ના કહેવાય એ મારા ભાઈ હાચું ના ઓકે ચાલો મિત્રો આપણે જે છે ગાંધીનગર જિલ્લાની આપણે શરૂઆત કરવાની છે તો સૌ જે છે અહીંયા હેડિંગ આપેલું છે મિત્રો ગુજરાતનું હૃદય ગુજરાતનું એક ધબકતું હૃદય જે છે એ ધબકતું હૃદય એવો ગાંધીનગર જિલ્લો જેની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ કાલના ચાર પ્રશ્નોના જે જવાબ છે ભાઈ કોણ કોણ અહીંયા કાલનું જે આપણું હોમવર્ક છે કાલનું જે આપણું હોમવર્ક છે એ હોમવર્કની પૂરેપૂરી પ્રિપેરેશન કરીને કોણ આવ્યું છે જે પણ આવ્યું હોય જે પણ આવ્યું હોય એ ફટાફટ કોમેન્ટમાં પોતાના આન્સરો એક સાથે મૂકવા લાગો એક સાથે મૂકવા લાગો મારી નજર પડશે મારી નજર પડશે એટલે હું વાંચી લઈશ ગઈકાલે જે હોમવર્ક આપ્યું હતું હોમવર્ક આપ્યું હતું ભૂમિકા છે સર ભૂગોળ ક્યારે લેશો આ હું લઉં છું ભૂમિકા બેન શું છે આ ભૂગોળ છે આ ઇતિહાસ છે અને આ સાંસ્કૃતિક વારસો છે ત્રણે ત્રણ વસ્તુ જોડે છે સ્પેશિયલ ભૂગોળ પણ આવશે સ્પેશિયલ ભૂગોળ પણ આવશે એ પાછળથી આવશે બરાબર ને ઓકે ચાલો મિત્રો જોઈએ કે ગાંધીનગર જે જિલ્લો છે એ ગાંધીનગર જિલ્લો ટોટલ કેટલા તાલુકા ધરાવે છે ટોટલ <coughs> કેટલા તાલુકા ધરાવે છે ઓકે ગાંધીનગર જિલ્લો મિત્ર ટોટલ ચાર જેટલા તાલુકા ધરાવે છે ચાર જેટલા તાલુકા ધરાવે છે એ ચાર તાલુકા આપણને અહીંયા આપણી સમક્ષ દેખાય છે મિત્રો એ કલોલ તાલુકો છે માણસા તાલુકો છે ગાંધીનગર તાલુકો છે અને દેહગામ તાલુકો છે આવા ચાર જેટલા જે તાલુકાઓ છે એ ચાર ચક જેટલા તાલુકાઓ ગાંધીનગર જિલ્લામાં છે પણ આ ગાંધીનગર જિલ્લાની જો આપણે શરૂઆત કરવી હોય આ ગાંધીનગર જિલ્લાની આપણે શરૂઆત કરવી હોય મિત્રો તો એ શરૂઆત સૌ પ્રથમ આપણે ગાંધીનગરમાં એન્ટર થવું પડશે ગાંધી ભવ્યરાજ ઝાલા સાહેબ ફોટોસ તો જબરા હો ઇન્સ્ટાગ્રામ મારે યાર સાત કે ફોલોવર છે સાત કે વોઇસ નથી આવતો તમારો વોઇસ આવે છે ભાઈ મારો વોઇસ ક્લિયર છે મારો હરિપ્રિયા ઢિમ્મર વોઇસ મારો ક્લિયર છે ઓકે તો એ તમે જરા તમારા મોબાઈલમાં ચેક કરી લ્યો ઓકે ચાલો ગાંધીનગર જિલ્લાની જો મિત્રો આપણે શરૂઆત કરવી હોય તો સૌપ્રથમ ગાંધીનગર જિલ્લામાં એન્ટર થવા માટે આપણે કુલ કયા કયા જિલ્લામાંથી જાવું પડે ધેટ મીન્સ કે ગાંધીનગર જિલ્લો જે છે એ પોતાની ચારે બાજુ તરફથી ફરતી કોરતી કયા કયા જિલ્લા સાથે સરહદ ધરાવે છે એ સરહદ આપણે અહીંયા ક્લિયર કરવી પડશે જ્યારે મિત્રો આપણે અમદાવાદની શરૂઆત કરી જ્યારે આપણે અમદાવાદની શરૂઆત કરી આપણે ઇતિહાસની અંદર અહમદશાહ બાદશાહ નામનો જે એક રાજા છે એ અહમદશાહ બાદશાહ નામના રાજા વિશેની ચર્ચાઓ આપણે કરેલી અમદાવાદ જિલ્લાની અંદર ત્યારે મેં તમને એક બાબત લખાવેલી કે ગાંધીનગર જે જિલ્લો છે ગાંધીનગર જે જિલ્લો છે એ મહેસાણા જિલ્લો મહેસાણા જિલ્લો અને પ્લસ અમદાવાદ જિલ્લો અમદાવાદ જિલ્લો આ બંને જિલ્લામાંથી થોડી થોડી જગ્યા લઈ અને ગાંધીનગર જે જિલ્લો છે એ બનાવેલો છે એ બનાવેલો છે ધેટ મીન્સ એનો મતલબ એ થાય છે મિત્રો કે ગાંધીનગર જિલ્લાને મહેસાણા જિલ્લો અને અમદાવાદ જિલ્લો જે છે એમની સરહદ તો સ્પર્શ થવાની જ છે એમની સરહદ સ્પર્શ થવાની જ છે ઓકે તો સમજીએ ગાંધીનગર જિલ્લાની નીચે તરફ જે જિલ્લો આવેલો છે એમનું નામ છે મિત્રો અમદાવાદ અમદાવાદ નામ છે ગાંધીનગરની ઉપર તરફ જે જિલ્લો આવેલો છે ઉપર તરફ જે જિલ્લો આવેલો છે એમનું નામ છે એમનું નામ છે અહિયાં પર મહેસાણા નામનો એક જિલ્લો આવેલો છે ગાંધીનગરની ઉપર તરફ અહીંયા પર એક સાબરકાંઠા નામનો જિલ્લો આવેલો છે સાબરકાંઠા નામનો એક જિલ્લો છે અને નીચે તરફ નીચે તરફ એક ખેડા નામનો જિલ્લો છે ધેટ મીન્સ કે આ ચાર જે જિલ્લાઓ છે અમદાવાદ મહેસાણા છે અમદાવાદ છે સાબરકાંઠા અને ખેડા આ ચાર જિલ્લાઓ આ ચાર જિલ્લાઓ ગાંધીનગર જિલ્લાની સાથે સરહદ ધરાવે છે ચાર જિલ્લાઓ ગાંધીનગર સાથે સરહદ ધરાવે છે પ્લસ ગાંધીનગર પોતે પણ ચાર તાલુકા ધરાવે છે ફરીથી પાછો એક વખત રિપીટ કરી દઉં આપણે કેટલી ડિટેલમાં હરેક જિલ્લામાં જઈએ છીએ એક તો એ જિલ્લાની ઐતિહાસિક ડિટેલ આપણે જોવાની હોય છે એક એ જિલ્લાની ભૌગોલિક માહિતીઓ જોઈએ છીએ અને એ જિલ્લાનો સાંસ્કૃતિક વારસો આપણે જોઈએ છીએ મતલબ તલાટીની એક્ઝામની જો આપણે વાત કરીએ વેલકમ સાજન રાયકાગીર જો તલાટીની એક્

એનજી રાવલભાઈ તમે કોમેન્ટ કરો છો પણ તમારું નામ નથી આવતું બેડ લક અરે ના મારા ભાઈ એનજી રાવલભાઈ કાંઈ બેડ લક જેવું ના હોય બરોબર ને ચાલો આવી ગયું તમારું નામ આવી જાઓ મોજમાં આવી જાઓ મોજમાં ચાલો એનજી રાવલ ઓકે ચાલો આ પચાસ માર્ક્સનું જે મિત્રો જીકે છે ને એની અંદર જીકેના જે મેઇન પોર્સન જે છે મેઇન જે સબ્જેક્ટ છે હિસ્ટ્રી છે જીઓગ્રાફી છે બંધારણ છે પંચાયતી રાજ છે કોમ્પ્યુટર થોડું ઘણું આવી શકે આ બધા જે છે એ કરંટ અફેર્સ છે આ બધા મેઇન ટોપિક છે મેઇન ટોપિક છે ઓકે હવે આ મેઇન ટોપિકમાંથી જે ગુજરાતનો ઇતિહાસ ગુજરાતનું ભૂગોળ એમનો વારસો કેટલા માર્ક્સનો હોઈ શકે કેટલા માર્ક્સનો હોઈ શકે સાબલે આનંદ મારું નામ છે જય સાહિર મારું નામ છે જયસાહિર તો હું મિત્રો એવું તમને કહું છું કે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આ જે આખો પોર્શન છે એ વીસ માર્ક્સથી એવરેજ એવરેજ એટલા આજુબાજુનો આવી શકે છે કારણ કે વારસો ભૂગોળ અને ઇતિહાસ આ ત્રણે ત્રણ બાબતોને આપણે જોડે લઈએ છીએ અને પ્લસ ઇન્કલ્યુડ જનરલ નોલેજ એટલે કે જે જીકે છે લેવલવાળું પણ અને બેઝિક પણ એ તો બધું તમને મળે જ છે એ તો બધું તમને મળે જ છે બરોબર ને તો આ જે બાબત છે આ જે બાબત છે એમાં તમારે ખાસ યાદ રાખવાનું છે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી મિત્રો વીસ માર્ક્સ જેટલા આપણા ટોપિક અગત્યના છે ફરજિયાત આ આપણે લય જ લેવાના છે આ આપણે લય જ લેવાના છે આ રોકડિયા માર્ક્સ આપણા જવાના જોઈએ અને એ પણ તમને કહું છું એ પણ તમને કહું છું કે આ જે માર્ક્સના માર્ક્સના સવાલ જે તમને પૂછાવાના છે ને એને એ આપણા લેકચરની બહાર એક પણ માર્ક્સ નહીં જાય એક પણ માર્ક્સ નહીં જાય સરકારને પેપર કાઢવું હોય ત્યાંથી ભલે કાઢે બાકી આપણા લેક્ચરની બહાર એક માર્ક્સ નહીં જાય એ જવાબદારી એ ગેરંટી હું લઉં છું આ હું તમને વચન આપું છું પણ તમારે રેગ્યુલર અહીંયા ટકી રહેવાનું છે અડધો વિડીયો જોઈને પછી જતા રહેશો અને પછી એવું બી બને કે આજે અડધી કલાક ભણાવીએ એમાંથી ક્વેશ્ચન ન આવે અડધી કલાક પછીના વિડીયોમાંથી ક્વેશ્ચન આવે ને એ માર્ક્સ તમારો જતો રહે તો એના માટે જવાબદાર હું નથી હું નથી બરાબર ને આમાંથી ક્વેશ્ચન બાર નહીં જાય આ વીસ માર્ક્સ તમારા રોકડા આવશે અને વીસ માર્ક્સનું મહત્ત્વ જો જોવું હોય તો જે ઝીરો પોઈન્ટ પચીસ માટે રહી ગયા હોય ને મેરિટમાં એવા એક મિત્રનો સંપર્ક કરી લેજો અને જો તમને ન મળે તો મને કહેજો મારી પાસે એવા ઘણા સ્ટુડન્ટો છે જેને હું ઓળખું છું જે લોકો એમના સમયમાં મહેનત નહોતી કરી અને પોઈન્ટ માટે રહી જતા હતા બરાબર ને અત્યારે એ લોકો બની બી ગયા છે નો ડાઉટ બરાબર ને હા આપણું માર્ગદર્શન મળ્યું છું બની ગયા છે પણ આ હું તમને કહું છું એ યાદ રાખજો કહું છું નિકી પટેલ સર ડાયરેક્ટ જી જે અઢાર ના ના એવું નથી એવું નથી આપણે મેઇન મેઇન જિલ્લાઓથી શરૂઆત કરી છે આ એવા જિલ્લાઓ છે બધા આ એવા જિલ્લાઓ છે કે જે જિલ્લાઓ એક્ઝામમાં અગત્યના છે અને જેમ કે અમદાવાદ છે એ સૌથી વધારે અગત્યનો એના પછી રાજકોટ આવ્યો એ પણ અગત્યનો ગાંધીનગર થર્ડ રેન્ક ઉપર આઈ જિલ્લો છે ગાંધીનગર પછી રાજકો સોરી આપણું વડોદરા આવવાનું છે કારણ કે એ પણ એટલો જ અગત્યનો છે ઓકે સર કોન્સ્ટેબલમાં કામ આવશે આવે જ તે સો ટકા કામ આવે કોન્સ્ટેબલના પેપરનું જી કે સરખાઈ લેજો આપણા વિડીયોમાંથી ઘણા બધા ક્વેશ્ચનો છે લાસ્ટ કોન્સ્ટેબલમાં બરાબર ને સો ટકા બધે જ કામ આવશે સુપર ક્લાસ થ્રી અને વન ટુ વાળા સ્ટુડન્ટને પણ કામ આવશે પણ કામ આવશે ક્લિયર છે ઓકે ને ચાલો મિત્રો આપણે આગળ જઈએ ચાલો આપણે આગળ જઈએ ઓકે આ જે ગાંધીનગર જિલ્લો છે એ મિત્રો ચાર જિલ્લા સાથે સરહદ ધરાવે છે અને આ ગાંધીનગર જિલ્લાને ટોટલ ચાર જેટલા તાલુકા છે જે અહીંયા લખેલા છે એક માણસા નામનો તાલુકો એક કલોલ નામનો તાલુકો એક ગાંધીનગર પોતે અને એક જે છે એ દહેગામવાળો દહેગામ જે તાલુકો છે એ તાલુકો પોતે છે આગળની સ્લાઇડ જોઈએ મિત્રો આગળની સ્લાઇડ કે ગાંધીનગર જિલ્લો જે છે એને કુલ કેટલા તાલુકા છે તો એક ગાંધીનગર તાલુકો પોતે છે એક માણસા તાલુકો છે એક કલોલ તાલુકો છે અને એક દહેગામ તાલુકો છે આ બધા જ તાલુકાઓની ડીપમાં ડિટેલ પણ આપણે જોવાની છે ખાલી બેઝિક નથી લખી દીધું અહીંયા કે આટલા તાલુકા છે ને તમારે વિદ્યાર્થી મિત્રો ગોખી લેવાના છે એવું નથી કહેતો તમને એવું નથી કહેતો આ બધી બાબત તો આપણે સર હું જ કરું છું પ્રદીપભાઈ બાવલિયા આવશે કોન્સ્ટેબલમાં પણ આવશે કારણ કે કોન્સ્ટેબલ ની અંદર આપણને રશિયાનું જી કે નથી પૂછવાના ગુજરાતનું જ પૂછવાના છે બરોબર ને બરોબર ને ઓકે ચાલો મિત્રો આગળ જઈએ ચાલો મિત્રો આગળ જઈએ ઓકે ગાંધીનગર જે જિલ્લા જિલ્લો છે એ ગાંધીનગર જિલ્લાના ઉપનામ કેટલા છે ઉપનામ કેટલા છે તો એની અંદર ગ્રીન સિટી એક તો ગાંધીનગરને ગ્રીન સિટી તરીકે ઓળખવામાં આવે છે કારણ કે સમગ્ર ગુજરાતની અંદર મિત્રો જેટલા પણ વૃક્ષો આવેલા છે ફોરેસ્ટ એરિયાની વાત નથી કરતો યાદ રાખજો જંગલ વિસ્તારની વાત નથી કરતો જો જંગલ વિસ્તારની વાત આવતી હોય ને તો આપણો ડાંગ જિલ્લો અને વલસાડ જિલ્લો ને એ બધા જિલ્લા રેન્ક પર આવે બરાબર ને પણ હું અહીંયા ખાલી વૃક્ષ વૃક્ષવાળા સિટીની સિટી ની વાત કરું છું તો ગુજરાતના તમામ જિલ્લામાં જેટલા પણ વૃક્ષો આવેલા છે એમાં સૌથી વધારે વૃક્ષો આપણા ગાંધીનગર જિલ્લામાં છે એટલે આપણે એને ગ્રીન સિટીના નામે પણ ઓળખીએ છીએ ગ્રીન સિટીના નામે ઓળખીએ છીએ બીજી બાબત સંપૂર્ણ ગુજરાત જે છે એ સંપૂર્ણ ગુજરાતનો વહીવટ રાજકીય વહીવટ જે છે મેનેજમેન્ટ જે છે એ પણ જો ક્યાંયથી થતું હોય તો એ ગાંધીનગર જિલ્લામાંથી થાય છે એટલે આપણે એને વહીવટી નગરી પણ કહીએ છીએ અથવા તો પાટનગર નગરી પણ કહીએ છીએ યાદ રાખજો જો કે આ બધા સવાલો જે છે એ આવે તો આપણને આસાનીથી આવડી જાય એવા છે આ કોઈ અઘરા નથી પાટનગર નગરી પણ કહીએ છીએ હવે જો આપણે આગળ જઈએ હવે જો આપણે આગળ જઈએ તો હરિયાળું શહેર હરિયાળુ શહેર અથવા તો ઉદ્યાન નગરી પણ કહીએ છીએ અહીંયા પણ હું તમને એ જ સમજાવીશ કે ગાંધીનગર જિલ્લામાં સૌથી વધારે વૃક્ષો છે સૌથી વધારે વૃક્ષો છે ઓકે એટલા માટે આપણે એને હરિયાળુ શહેર અથવા તો ઉદ્યાન નગરી પણ કહીએ છીએ ક્લિયર છેલ્લે છે મિત્રો સોલાર સિટી સોલાર સિટી કારણ કે ગાંધીનગર ગુજરાતનું એવું પ્રથમ સિટી છે એવું સિટી છે માર્ગદર્શન લેવું છે ઓકે શ્યોર આન્સર આપી દઈશો ભાઈ દર્શનભાઈ કુંભાણી આન્સર આપી દઈશ ઓકે ગાંધીનગર એ ગુજરાતનું એવું સિટી છે મિત્રો કે જ્યાં સૂર્ય ઉર્જાથી ચાલતી જે મશીનરીઓ છે સૂર્ય ઊર્જાથી ચાલતા ઉદ્યોગો સૂર્ય ઉર્જાથી લો ચાલતા લોકોના ઘરો એનું પ્રમાણ ઘણું વધારે છે એટલા માટે આને સોલાર સિટી તરીકે અથવા તો સોલાર સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે ઓળખવામાં આવે છે જોઈએ અહીંયા નાઇન્ટીન નાઇન્ટીનમાં એટલે કે ઓગણીસો નેવુંમાં ગાંધીનગરને ગ્રીનેસ્ટ સિટી ઓફ ધ વર્લ્ડ એટલે કે આખા વિશ્વનું સૌથી ગ્રીન સિટી શાને કારણે કારણ કે જે વૃક્ષોનું પ્રમાણ છે એ વૃક્ષોનું પ્રમાણ ગાંધીનગરમાં પુષ્કળ માત્રામાં છે એટલે ઓગણીસો ગાંધીનગરને ગ્રીનેસ્ટ સિટી ઓફ ધ વર્લ્ડ નો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે આવી જે બાબત છે ને મિત્રો આપણને એવું થાય કે એક્ઝામમાં એવું પૂછાય કે ગ્રીનેસ્ટ સિટી ઓફ ધ વર્લ્ડ નો એવોર્ડ ગુજરાતના કયા સિટીને અપાયો છે તો આપણને તરત આવડી જાય ગાંધીનગર ગાંડા નહીં આવડી જાય અહીંયા વર્ષ પૂછાય શું પૂછાય મિત્રો વર્ષ પૂછાય આ બધા ના આવડે આ બધાને આવડે નહીં ક્લિયર છે તો આવી જે બાબતો જે છે આવી જે બાબતો છે એ બાબતો આપણે યાદ રાખવાની છે ગ્રીનેસ્ટ સિટી ઓફ ધ વર્લ્ડ દેટ મીન્સ ગાંધીનગર એ જરૂરી છે આવડવું જોઈએ અને આવડે પણ છે પણ આપણે અહીંયા વર્ષ યાદ રાખવાનું છે મિત્રો કે આ એવોર્ડ ગાંધીનગરને ક્યારે મળેલો છે ક્યારે મળેલો છે ક્લિયર છે કોણ છે આ ભણવાનું કરો વાતું પછી અત્યારે વિદ્યાર્થીનો કહે છે ઓકે મને એવું કે મને કહે છે ઓકે ચાલો મિત્રો આગળ જઈએ ચાલો આગળ જઈએ ગાંધીનગરની ભૌગોલિક માહિતી ભૌગોલિક માહિતી ઓગણીસો ને સાહીઠની અંદર એક મેના રોજ મિત્રો જ્યારે ગુજરાત રાજ્યની રચના થાય છે આપણે બધા જાણીએ છીએ કે મહાગુજરાત આંદોલન હતું એ મહાગુજરાત આંદોલનમાંથી મહા નામનો શબ્દ સૌપ્રથમ જ્યારે ગુજરાતની માગણી થયેલી ને ત્યારે ગુજરાત રાજ્યની માગણી નહોતી થઈ મહાગુજરાત રાજ્યની માગણી થયેલી આ વસ્તુને યાદ રાખજો મહાગુજરાત રાજ્યની માગણી થાય છે અને પછી ખાલી ગુજરાત રાજ્ય ગુજરાત એવો શબ્દ આપ આપણને મળે છે અને આ ગુજરાત જ્યારે બને છે ત્યારે મિત્રો ગુજરાતનું શરૂઆતનું જે પાટનગર છે એ શરૂઆતનું પાટનગર આપણું અમદાવાદ જિલ્લો જે છે એ અમદાવાદ જિલ્લો ગુજરાતનું પાટનગર હતું ઘણા બધા વર્ષો સુધી ત્યારે ગાંધીનગરનો જન્મ પણ નહોતો થયો ગાંધીનગર નામની કોઈ જગ્યા ગુજરાતમાં અવેલેબલ નહોતી કોઈ જ જગ્યા ગુજરાતમાં ત્યારે અવેલેબલ નહોતી જ્યારે આપણું પાટનગર અમદાવાદ હતું અમદાવાદ હતું અને ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જે બને છે મિત્રો ઓગણીસો સાઠમાં જીવરાજ મહેતા જીવરાજ મહેતા જે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બને છે એ જીવરાજ મહેતા એવું કહે છે કે ગાંધીનગરનું નામ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામ પરથી રાખવાનું સૂચન કર્યું એમણે એવું કીધું કે ભાઈ આપણે એક નગરની સ્થાપના કરવી છે એક શહેરની સ્થાપના કરવી છે અને એ શહેર જે છે એનું નામ આપણે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પરથી રાખવું છે તો આપણે એક કામ કરીએ ગાંધીનગર એવું નામ રાખીએ અહીંયા હું ક્વેશ્ચન પૂછું છું મિત્રો તમને કે જીવરાજ મહેતા અને ગાંધી બાપુ વચ્ચે સંબંધો શું હતા જીવરાજ મહેતા જે છે ગુજરાતના ફર્સ્ટ સીએમ ચીફ મિનિસ્ટર એ અને ગાંધીજી વચ્ચેના રિલેશનો કયા હતા મતલબ કે કઈ સંબંધ હતો એમનો મિત્ર હતા ભાઈ હતા કાકા મોટ દીકરા હતા માસિયાઈ ભાઈ હતા શું હતું કોઈને આઈડિયા હોય તો કોમેન્ટની અંદર જવાબ આપો કોમેન્ટની અંદર જવાબ આપો ચાલો જેને આઈડિયા હોય કોમેન્ટની અંદર જવાબ આપો મિત્રો જ્યારે ગુજરાત રાજ્યની સ્થાપના થાય છે એ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે મિત્રો ગુજરાતની અંદર ટોટલ સત્તર જિલ્લા હોય છે કેટલા જિલ્લા હોય છે

ગાંધીનગર બહેનો ઓગણીસો ને ચોસઠ માં બને છે ક્યારે બને છે મિત્રો ઓગણીસો ને માં બને છે હવે મારી ફરજ બની ગઈ અહીંયા ફરજ પડી ગઈ કે ગુજરાતના જેટલા જિલ્લા નવા બને છે ને જેટલા જિલ્લા નવા બને છે એ તમામ જિલ્લાઓ હું તમને અહીંયા ટ્રીક સાથે શોર્ટકટ ટ્રીક સાથે લખાવી દઉં બરોબર ને બોર્ડ ઉપર તો કોમેન્ટમાં આન્સર આપો લખાવું કે ના લખાવું યસ ઓર નો યસ જીવરાજ મહેતા જે છે એ ગાંધીજીના અંગત ડોક્ટર હતા આ વસ્તુને તમે યાદ રાખી લેજો જીવરાજ મહેતા જે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી હતા એ ગાંધીનગરના અંગત ડોક્ટર હતા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ઓકે ચાલો કોમેન્ટમાં આન્સર આપો જિલ્લાઓ અહીંયા લખાવું કે ના લખાવું બરોબર ને કોઈના આન્સર આવતા નથી યસ 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 હવે ભાઈ ગુ હવે ભાઈ ગી કોમેન્ટ યસ 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 પ્રજાપતિ મિતેશ સાહેબ નવું લાયા હો ઓકે હું જિલ્લાઓ લખાવું એક વખત સેશનને શેર કરી દો પાંચસો પ્લસ લઈને જતા રહ્યો જિલ્લાઓ હું સ્ટાર્ટ કરી દઉં અરે ગેરંટી સાથે જિલ્લાઓ હું સ્ટાર્ટ કરી દઉં એક વખત સેશનને શેર કરી દો બરાબર ને અને ગુજરાતના સત્તર જિલ્લા મિત્રો અને એના પછી નવા બનેલા જે જિલ્લાઓ છે સત્તર દુ ચોત્રીસ માઇનસ એક એટલે કે સોળ જિલ્લા જે આપણા નવા બન્યા છે એ સોળે સોળ જિલ્લા બરાબર આજ રાતે સરની સાથે તમને સપનામાં આવે તો જ બકે અને સપનામાં સોળે સોળ જિલ્લાઓ તમને આવશે અને સ્ટેપ બાય સ્ટેપ આ જિલ્લાઓ તમને યાદ રહેશે એક વખત સેશનને શેર કરી દો સેશનને શેર કરી દો ચાલો મિત્રો આપણે જોઈએ કે ગુજરાતની સ્થાપના પછી સૌ જો કોઈ નવરચિત જિલ્લો બન્યો હોય તો એ ગાંધીનગર છે અને આ જિલ્લો અમદાવાદ પ્લસ મહેસાણા જિલ્લામાંથી અલગ પડેલો છે આ વસ્તુને પણ યાદ રાખજો આ વસ્તુને પણ યાદ રાખજો ગીતાબેન પી ગઢવી સર તમે પંચાયતનો પણ લેજો સર લેક્ચર શ્યોર શ્યોર લેસ અને ચાલો આપણે આગળ જોઈએ આગળ જોઈએ આપણે જે છે મિત્રો એ શરૂઆત કરી નાખીએ ઓકે ઓકે 500 પ્લસ લઈને જતા રહ્યું એટલે આપણે જિલ્લાઓની શરૂઆત કરી દઈએ મિત્રો પાંચસો પ્લસ લઈને ઓકે જોઈએ મિત્રો નાઇન્ટી સિક્સટી ફાઈવમાં હાલના ગુજરાત વિદ્યુત બોર્ડ જે છે ગાંધીનગરની અંદર જે ગુજરાત વિદ્યુત બોર્ડ સ્થિત જે થર્મલ પાવર સ્ટેશન છે એ થર્મલ પાવર સ્ટેશનના સર્કિટ હાઉસના મકાનની જગ્યાએ ગાંધીનગરની પ્રથમ ઈંટ મુકાઈ હતી જનરલી આપણને જે છે એ એક્ઝામમાં એવું પૂછવામાં આવતું કે ભાઈ અમદાવાદ શહેર જે છે અમદાવાદ શહેરની પ્રથમ ઈંટ ક્યાં મુકાય તો આપણને જે છે એ કેસ ક્વેશ્ચનનો આન્સર આવડતો હતો ઇઝીલી આવડતો હતો બરોબર ને કે માણેક બુરજ નામની જે જગ્યા છે એ જગ્યા પર અમદાવાદ શહેરની પ્રથમ ઈંટ મુકાઈ હતી પણ યા તો કોઈ એક ઈટ મૂકાયો હતો કે ગાંધીનગર શહેર જે છે એ ગાંધીનગર શહેરની પ્રથમ ઈંટ જે છે એ કઈ જગ્યા પર મૂકવામાં આવેલી કઈ જગ્યા પર મૂકવામાં આવેલી તો યાદ રાખજો મિત્રો ગુજરાત વિદ્યુત બોર્ડનું જે મુખ્ય મથક જે છે સર્કિટ હાઉસ જે છે એમાં જે જગ્યા પર છે ત્યાં પર ગાંધીનગરની પ્રથમ ઈંટ મૂકવામાં આવેલી પ્રથમ ઈંટ મૂકવામાં આવેલી તમે તમારું કમિટમેન્ટ પૂરું કર્યું છે પાંચસો પ્લસ લઈને જતા રહ્યા છો તો હવે હું મારું કમિટમેન્ટ પૂરી કરીશ લેટ સ્ટાર્ટ સી ગુજરાતના નવ રચિત જિલ્લાઓ જિલ્લાઓ બેઠા હોય મિત્રો તો લખી લેજો બેઠા હોય તો લખી બરોબર ને મિત્રો ગુજરાતમાં ટોટલ સત્તર જિલ્લા હતા અઢાર માં જિલ્લા તરીકે ઓગણીસો ને ચોસઠમાં માં ગાંધીનગર જિલ્લાની રચના થાય છે કયા જિલ્લાની રચના થાય છે ગાંધીનગર જિલ્લાની રચના થાય છે અને ત્યાર પછી ત્યાર પછી ઓગણીસો ને જે વર્ષ આવે છે ઓગણીસો ને વર્ષ એ વર્ષ દરમિયાન મિત્રો વલસાડ જિલ્લાની રચના થાય છે એ વલસાડ આપણો ઓગણીસમો જિલ્લો બને છે કેટલામો જિલ્લો બને છે ઓગણીસમો જિલ્લો બને છે સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ટોરીઓ મેક મૂકજો જ્ઞાન એકેડેમી લાઈવને બી મેન્શન કરજો અને જેની પાસે મારી આઈડી હોય એ મારી આઈડી ને પણ મેન્શન કરજો બરોબર ને ઓગણીસમો જિલ્લા તરીકે ઓગણીસો ને છાસઠ માં વલસાડ જિલ્લો બને છે આ જે જિલ્લાઓ છે ને આ બે જિલ્લાઓ એ આપણને યાદ રહી જાય છૂટક છૂટક જિલ્લાઓ બધા જ આપણને યાદ રહી જાય છે પણ કેટલાક એવા જિલ્લાઓ છે મિત્રો જે જિલ્લાઓ એક સાથે પાંચ જેટલા છે સાત જેટલા છે તો એ જિલ્લાઓ આપણને યાદ નથી રહેતા યાદ નથી રહેતા તો એના માટે આપણે શું કરવાનું યાદ રાખજો મિત્રો વર્ષ છે ને સત્તાણું નું વર્ષ છે અને ગુજરાતના જે મુખ્યમંત્રી છે એ ગુજરાતના મુખ્યમંત્રીનું નામ છે મિત્રો શંકરસિંહ વાઘેલા શંકરસિંહ વાઘેલા જે બાપુ છે અને આ એમના સમયગાળામાં એમના સમયગાળામાં ગુજરાતમાં એક સાથે પાંચ જિલ્લા બને છે એક સાથે પાંચ જિલ્લા પ્રદીપભાઈ બાવલિયા ઓગણીસો ને એકોતેર માં ગાંધીનગર રાજધાની બને છે રાજધાની બને છે હું જિલ્લો બનાવવાની વાત કરું છું ઓકે ચાલો મિત્રો આગળ ચાલો આગળ શંકરસિંહ વાઘેલાનો જે સમય છે મિત્રો એમાં એક સાથે પાંચ જિલ્લા બને છે તો પાંચ જિલ્લા કયા એ થોડા આપણને યાદ રાખવા પડે એક ચાવી આપું છું એક ચાવી આપું છું યાદ રાખી લેજો સાયન્સમાં આવે ને કેમેસ્ટ્રીમાં એડીનો ડાયફોસફેટ ઓકે તો એન સ્ક્વેર એન સ્ક્વેર એનો મતલબ છે ડબલ એન જો અહીંયા લખું છું ડબલ એન પછી છે એ ડી એન એટલે નર્મદા બીજો એન એટલે નવસારી નવસારી ત્રીજો એ એટલે કે આણંદ આણંદ પછી ડી એટલે દાહોદ દાહોદ અને પી એટલે કે પોરબંદર પોરબંદર ચાવી યાદ રાખવાની છે મિત્રો એન સ્ક્વેર એડી પી એન સ્ક્વેર ક્લિયર છે ક્લિયર છે ને આનંદ દાહોદ નર્મદા નવસારી પોરબંદર ઓકે ચાલો શોર્ટકટ ટ્રીક યાદ રહેશે યાદ રહેશે બધા એક વખત મનની અંદર ચાર પાંચ વખત માઇન્ડમાં બોલી લો એન સ્ક્વેર એડીપી એન સ્ક્વેર એડીપી એન સ્ક્વેર એડીપી આ જે બધી ચાવીઓ છે ને આપો નવ દાન આ એ બધી ચાવીઓ ક્યારેક આપણને ભૂલાઈ જાય એવી છે ક્યારેક આપણને ભૂલાઈ જાય એવી છે ચાવી ઘણી બધી બની શકે પણ ચાવી કંઈક યુનિક હોવી જોઈએ ચાવી જે છે એ કંઈક યુનિક હોવી જોઈએ આને યુનિક ચાવી કહેવાય આને યુનિક ચાવી કહેવાય શા માટે યુનિક ચાવી અહીંયા જો કેમેસ્ટ્રીનું એક અણુસૂત્ર આવી જાય છે અને આ આ નામ પણ એક્ઝામની અંદર ઓલરેડી પૂછાઈ ચૂકેલું છે એડીપીનું નામ શું છે બરાબર ને એડીનો ડાયફોસ્ફેટ એવા નામથી આને ઓળખવામાં આવે છે ક્લિયર છે ક્લિયર છે ને ઓકે તો એન સ્ક્વેર એડીપી જે છે એડીપી જે છે એ આપણે યાદ રાખવાનું છે કોઈ પાસે બીજી ચાવી હોય યાદ રહેતી હોય તો મન કોઈ પ્રોબ્લેમ નથી યાદ રાખી લેજો તમે માયગી એટલા માટે મેં ચાવી આપી દીધી ડન છે ને ઓકે આગળ ચાલીએ મિત્રો આગળ ચાલીએ બે હજારનું જે વરસ છે બે હજારનું જે વરસ છે એ સમયગાળા દરમિયાન પાટણ નામનો એક જિલ્લો બને છે અને બે હજાર સાતમાં બે હજાર સાતમાં એક તાપી નામનો જિલ્લો જે છે એ તાપી નામનો જિલ્લો પણ બને છે ઓકે ચાલો ઘણા વિદ્યાર્થી મિત્રોને ચાવી ગમી છે ઘણા વિદ્યાર્થી મિત્રો નથી ગમી તો એ પોતાની ચાવીઓ આપે છે બરાબર ને જે ચાવી તમને યાદ રહેતી હોય એ ચાવી તમે યાદ રાખી શકો છો ઓકે હા એડીનો ફોસ્ફેટ ઓકે તો બે હજારની સાલમાં મિત્રો પાટણ જિલ્લો બને છે બે હજાર સાતમાં જે છે એ તાપી નામનો જિલ્લો બને છે આનો સ્ક્રીનશોટ લઈ લો કારણ કે આ હું અત્યારે ભૂસવાનો છું આનો સ્ક્રીનશોટ લઈ લો ઓકે આ જે છે હું ભૂસવાનો છું ઓકે અવધભાઈ ગોંડલિયા વલસાડ ક્યારે બને છે જોનભાઈ અહીંયા લખું અહીંયા જોને લખ્યું વલસાડ ક્યારે બને છે ઓકે પછી કયું લખું ભાઈ પોરબંદર ક્યારે બને છે અહીંયા જોને લખ્યું લખું મારા ભાઈ ઓગણીસો ને સત્તાણુંમાં પોરબંદર બને છે એવું લખું જ છે ને ઓકે સર મને ચાવી ગયમી છે થેન્ક યુ થેન્ક યુ ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લીધો હવે આ હું ભૂસું છું હવે હું ભૂસું છું અને જે બીજા ગુજરાતના પછી બે હજાર તેરના વર્ષમાં મિત્રો જે કોઈ પણ જિલ્લા બન્યા છે આ એક વર્ષના જિલ્લા એવા છે આ એક વર્ષના જિલ્લા એવા છે કે જે જિલ્લાઓ આપણને બધાને ખબર છે કેમ કેમ કે બે હજાર તેરમાં આપણે પોતે પણ મોજૂદ હતા આપણે પોતે પણ મોજૂદ હતા જે તે સમયે મિત્રો તળ ગુજરાત તળ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જિલ્લાઓની રચના થઈ સૌરાષ્ટ્રમાં ટોટલ ચાર જિલ્લા બને છે તળ ગુજરાતમાં ટોટલ ત્રણ જિલ્લા બને છે ત્રણ જિલ્લા બને છે ઓકે તો આ સૌરાષ્ટ્રના ચાર જિલ્લા જે છે ને મિત્રો એમાં આપણે અમદાવાદથી નીચે ઉતરીએ તો બોટાદ શરૂ કરીએ બોટાદ પછી અહીંયા ગીર સોમનાથ આવશે ગીર સોમનાથ આવશે પછી આપણે ઉપર જઈએ મિત્રો પછી આપણે ઉપર જઈએ તો મોરબી આવશે અને એ જે છે દેવભૂમિ દ્વારકા આવશે આ ચાર જિલ્લાઓ જે છે આ ચાર જિલ્લાઓ સૌરાષ્ટ્રના બનેલા વર્ષ છે બે હજાર તેર બે હજાર તેરનું વર્ષ છે બરાબર ને હવે જો આપણે તળ ગુજરાતમાં આવવાની શરૂઆત કરીએ તળ ગુજરાતમાં આપણે આવવાની શરૂઆત કરીએ મિત્રો તો સૌપ્રથમ જે જિલ્લો આવશે એનું નામ છે અરવલ્લી અરવલ્લી આ અરવલ્લી એટલે કે સાબરકાંઠાની નીચે તરફ આવેલો જિલ્લો છે બોર્ડર ચાલીએ તો નીચે તરફ આવેલો જિલ્લો છે અરવલ્લીની નીચે આવો મિત્રો તો એના પછીનો જે જિલ્લો છે એના પછીનો જિલ્લો જેનું નામ છે મહીસાગર મહીસાગર મહીસાગરથી નીચે આવશો ને મિત્રો તો એ દાહોદ જિલ્લો આવશે પણ યાદ કરો ચાવી એન સ્ક્વેર એડીપીમાં દાહોદ ઓગણીસો સત્તાણુંમાં બની ગયો છે અને દાહોદ પછીનો જે જિલ્લો છે એ જિલ્લાનું નામ છે મિત્રો છોટા ઉદેપુર છોટા ઉદેપુર ચાલો ક્લિયર છે ક્લિયર છે ને આ આટલા જિલ્લા જે છે એટલા જિલ્લાનો જો તમે સરવાળો મારશો તો હજુ એક વખત ગણાવી દઉં તમને ગાંધીનગર વલસાડ પછી એન સ્ક્વેર એડી એટલે કે નવસારી નર્મદા આણંદ દાહોદ અને પોરબંદર પછી પાટણ આવશે પછી તાપી આવશે અને પછી બીજા સાત જિલ્લા આવશે મતલબ પંદર અને એક સોળ જિલ્લા આપણે નવા બનાવ્યા અને સત્તર જિલ્લા આપણી પાસે હતા બે હજાર સાતમાં તાપી બન્યો બે હાજર સાતમાં બન્યો હતો બરોબર ને ઓકે તો આ જે જિલ્લાઓ છે એ સોળ પ્લસ સત્તર બરાબર તેત્રીસ જેટલા જિલ્લાઓ છે એ તેત્રીસ જિલ્લાઓ હાલમાં ગુજરાતમાં મોજૂદ છે ગુજરાતમાં મોજૂદ છે બરોબર ને ઓકે આગળ જઈએ મિત્રો આગળ જઈએ અગિયાર ફેબ્રુઆરી હવે સમજો કે ઓગણીસો ને પાસઠ ના વર્ષમાં ગાંધીનગર જિલ્લો જે છે એ ગાંધીનગર જિલ્લો નવો બની જાય છે પછી કઈ તો દીધું તું જીવરાજ મહેતાએ કે ભાઈ મહાત્મા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામ પરથી આપણે કોઈ એક નગરની સ્થાપના કરવી છે બરોબર ને તો અગિયાર ફેબ્રુઆરી 2 1971 ના રોજ જે તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી હતા હિતેન્દ્રભાઈ દેસાઈ હિતેન્દ્રભાઈ દેસાઈ તો એમના સમયમાં ગાંધીનગર ગુજરાતનું સાતમું પાટનગર બને છે

એ ચાવી આપજો જો જિલ્લા છૂટા પૈડા છે એ ચાવી તો પોસિબલ નથી કારણ કે બહુ વધી જાય છે એ હું તમને ભણાવી શકીશ પણ એના માટે એક સ્પેશિયલ લેક્ચર મૂકવો પડશે કારણ કે ગાંધીનગરની ચર્ચામાં જો હું જિલ્લા છૂટા પૈડા એની ચર્ચા કરવા લાગુ તો આપણો આ લેક્ચર અધૂરો રહી જશે તો એના માટેનો આપણો એક એક કલાકનો લેક્ચર યા પોણી કલાકનો લેક્ચર આપણે સાઈડમાં એક વીકમાં ગમે ત્યારે મૂકી દઈશું ક્લિયર છે મૂકી દઈશું જિલ્લાઓ કેમ બઈને સુકામ બઈને સેમા સેમાથી બૈના હે ને એ બધી જ ચર્ચા આપણે એક લેક્ચર હું મૂકી દઈશ એની અંદર આપણે કરી લઈશું ઓકે મિત્રો ક્લિયર છે ક્લિયર છે ને ઓકે ચાલો તો આજે છ જેટલા પાટનગરો હતા મિત્રો એ છ જેટલા પાટનગરો કયા કયા હતા એની પણ આપણે ચર્ચા કરવાની છે એક તો ફિક્સ થઈ ગયું કે ગાંધીનગર એ ગુજરાતનું સાતમા નંબરનું પાટનગર હતું તો આની પહેલા આપણી પાસે છ જેટલા પાટનગર અવેલેબલ હોવા જોઈએ એ કયા કયા હતા એની ચર્ચા આપણે આ સ્લાઇડની અંદર જે છે એ કરવાની છે પહેલા આપણે ઓનલાઈન લાઈવ બેચ જે છે એમાં ટેટ ટુ અને ટાટની ચર્ચા કરી લઈએ મિત્રો ટોટલ ફીસ છે ઓગણીસ હજાર નવસો નવ્વાણું પણ જો જીએલ ચાલીસ કોડ ઉપયોગ કરશો તો દસ જૂન સુધીમાં તમારે ફક્ત અગિયાર હજાર નવસો નવ્વાણું રૂપિયા જે ફીસ છે એ ઓનલી પે કરવાની રહેશે બરોબર ટેટ ટુ અને ટાટવાળા મિત્રો માટે છે ક્લિયર છે ક્લિયર ને આગળ જોઈએ આપણે આગળ જોઈએ ગુજરાતના જે છ જેટલા પાટનગરો હતા છ જેટલા પાટનગરો હતા એ કયા કયા છે તો મિત્રો પ્રથમ પાટનગર આનર્થ છે સેકન્ડ નંબર ઉપર દ્વારકા થર્ડ નંબર ઉપર ગિરિનગર ફોર્થ નંબર ઉપર વલ્લભી ફાઇ ફિફ્થ નંબર ઉપર અણહિલપુર પાટણ એન્ડ સિક્સ્થ નંબર જે છે ત્યાં અમદાવાદ શહેર આવે છે અમદાવાદ શહેર આવે છે આ જે છ જેટલા જે આપણા જગ્યાઓ છે એ જે તે સમયે ગુજરાતની શરૂઆતથી હાલ સુધીમાં આ આપણા પાટનગરો રહી ચૂકેલા છે પાટનગરો રહી ચૂકેલા છે આનર્ત વિશેની જો મિત્રો આપણે ડીપમાં બેઝિક વાત કરીએ બેઝિક વાત કરીએ તો ભગવાન વહીવતસ્વત મનુ પછીના જે પુરુષ હતા એમના વંશની અંદર આગળ ચાલતા એમના વંશની અંદર આગળ ચાલતા તો એ જે છે રૈવતક અને આનર્ત નામના જે રાજાઓ છે એ અહીંયા પર શાસન કરતા હતા એ અહીંયા પર શાસન કરતા હતા ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે યાદવોની આગેવાનીમાં યા કુશાગ્ર ઓડેદ્રા સર વાતાપી ના આવે કુશાગ્રભાઈ તમને બહુ બધા અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન થાય છે વાતાપી અહીંયા ગુજરાતમાં હતું ભાઈ ક્યારેય વાતાપી ગુજરાતમાં હોય એવા સ્ક્રીનશોટ કોઈ બુકના મને મોકલજો દી ભાઈ મારા મને હવે ડાઉટ જાય છે તમારા ઉપર કે તમે હકીકતે સ્ટુડન્ટ છો કે કોઈ અધર પર્સન છો અધર પર્સન હોય તો હું તમને ઓકે ચાલો જ્યાં રેવતક અને આનર્ત જે છે એ આનર્થ નું શાસન ચાલતું હતું પછી ભગવાન કૃષ્ણની આગેવાનીમાં જે યાદવ જનજાતિ છે એ યાદન યાદવ જનજાતિ જયારે ગુજરાતની મુલા ગુજરાત પર આવે છે ત્યારે ત્યારે ભગવાન કૃષ્ણ દ્વારા આનર્થ પ્રદેશને જીતી અને એટલે કે દ્વારિકા કુશસ્થલી જે છે એમને જીતી અને ત્યાં પર દ્વારિકા નગરીની સ્થાપના કરવામાં આવે છે દ્વારિકા નગરીની સ્થાપના કરવામાં આવે છે અને દ્વારિકા જે છે આપણી ગુજરાતની બીજા નંબરની ગુજરાતની બીજા નંબરની રાજધાની જે છે એ બને છે ઓકે એકચ્યુઅલી મેં ક્યાંક વાંચેલું તો પૂછ્યું તમે વાંચેલું હશે કુછાગ્રભાઈ ઓડેદરા પણ એ જે ક્વેશ્ચન છે તમે દક્ષિણ ભારતમાંથી ઉઠાવીને ગુજરાતમાં મૂકો એવી કોશિશ કરો છો એવું મને લાગ્યું એટલા માટે મારાથી થોડું ઉગ્ર થઈ જવાયું તમારે જે કાંઈ ચર્ચા હોય જે કાંઈ ચર્ચા હોય એ જે તે ટૉપિક પૂરતી આપણે મર્યાદિત રાખીએ જેમ કે ગુજરાત ચાલે ગુજરાતનું તમને મજા આવે ત્યાંથી પૂછો અથવા તો એમને રિલેટેડ હોય તો કંઈક પૂછો બરાબર ને પણ આપણે ચલાવતા હોઈએ મુઘલો અને પછી તમે મને લઈને વયા જાઓ સિંધુ સભ્યતામાં તો મારી લિંક તૂટી જાય લિંક તૂટી જાય ઓકે ચાલો આપણે આગળ જઈએ ચાલો આપણે આગળ જઈએ ના એવું બીકનો સવાલ નથી પણ આપણે પછી બીજા સ્ટુડન્ટો ઉપર એની ખરાબ અસર વર્તાય છે સમજો તમે બધા ઘણા સ્ટુડન્ટો આમાં કોમેન્ટ મારે કે સાહેબ તમે બધાને આન્સર ન આપો પણ હવે આન્સર આપવો એ મારી ફરજ છે આન્સર આપવો એ મારી ફરજ છે પણ ક્વેશ્ચન લીગલી હોય તો ઓકે પછી જે મિત્રો આવે છે એ ગિરિનગર જે છે એ ગિરિનગર ગુજરાતનું પાટનગર બને છે આ પણ આપણને ખબર છે આ પણ આપણને ખબર છે કે આ જે ગિરિનગર છે મિત્રો એ મૌર્ય શાસન દરમિયાન મૌર્ય શાસન દરમિયાન એના પછી ગુપ્ત શાસન દરમિયાન એના પછી શક શાસન દરમિયાન આ ગિરિનગર એ ગુજરાતનું પાટનગર રહે છે ગુજરાતનું પાટનગર રહે છે સર ચાંપાનેર ન આવે ચાંપાનેર એ ગુજરાતની બીજી રાજધાની હતી પહેલી રાજધાની તો ત્યારે પાટણ અને અમદાવાદ જ હતી

મધ્યકાલીન સમયગાળો જે છે મધ્યકાલીન સમયગાળો એ મધ્યકાલીન સમયગાળામાં મિત્રો આપણું જે અણહિલપુર પાટણ છે એ જેમ કે સોલંકીઓ છે એમના પહેલાં ચાવડા છે એમના પછી જે વાઘેલાઓ આવે છે વાઘેલા પછી ગુજરાત સલ્તનત આવે પછી ગુજરાતનું આપણી જે મુસ્લિમ સામ્રાજ્ય જે છે એની એ શરૂઆત થઈ જાય તો આવા બધા સમયગાળા દરમિયાન પાટણ જે છે એ આપણી રાજધાની રહી છે અને ત્યારબાદ અમદાવાદ જે છે આપણું એ અમદાવાદ સ્પેશિયલ રાજધાની બની જાય છે અમદાવાદ સ્પેશિયલ રાજધાની બની જાય છે તો આવી જે છે અગત્યની આપણે ગુજરાતમાં ટોટલ છ રાજધાની અને સાતમી જે છે સાતમી જે છે એ પાટણ સોરી ગાંધીનગર જે છે એ ગાંધીનગર બને છે ક્લિયર આવી રીતે ગાંધીનગર ગુજરાતનું સાતમું પાટનગર છે આપણે યાદ રાખવાનું છે સાતમું પાટનગર છે આ ગાંધીનગર પહેલાંના છ પાટનગરો છે ક્લિયર છે મિત્રો ક્લિયર છે ને ઓકે ચાલો આગળ શું છે અવધભાઈ ગોંડલિયા ગિરિનગર અને વલભી હાલનું શું કહેવાય ભાઈ ગિરિનગર એટલે હાલનું આપણું ભા જે જૂનાગઢ છે એ જૂનાગઢ અને વલ્લભી એટલે ભાવનગરમાં આવેલો વલભીપુર તાલુકો ક્લિયર ઓકે ચાલો મિત્રો આગળ જઈએ આગળ જઈએ ઓકે ગાંધીનગરની રચના બાબતે આપણે થોડો જે છે એ ડીપમાં વિચાર કરીએ ડીપમાં વિચાર કરીએ ઓકે સ્થાપક કોણ હતા ગાંધીનગર જિલ્લાના સ્થાપક તો એક અંગ્રેજ વ્યક્તિ છે આર્કિટેક્ચર છે આર્કિટેક્ચર છે ઓકે એ જે અંગ્રેજ વ્યક્તિ છે એનું નામ છે મિત્રો લાકા બુર્ઝિયર લાકા બુર્જિયર લાકા બુર્જિયર જે છે અમદાવાદની અંદર એક કોઈક મોટી એક બિલ્ડિંગ પણ છે એમાં પણ નીચે લખેલું છે આર્કિટેક્ચર લાકા બુર્જિયર હે ને એક વખત મેં વાંચી હતી આપણે જે આર વાળો જે રોડ છે એ રોડ ઉપર એ કોઈક મોટી બિલ્ડિંગ છે બહુ જૂની પુરાણી બિલ્ડિંગ છે તો એ જે લાકા બુર્જિયર નામના જે આર્કિટેક્ચર છે એ લાકા બુર્જિયર નામના આર્કિટેક્ચર છે એમણે ગાંધીનગરની ડિઝાઇન તૈયાર કરાવેલી મતલબ એમણે ડિઝાઇન તૈયાર કરી હશે કે અહીંયા રસોડું મૂકજો અહીંયા હોલ મૂકજો અહીંયા જે છે એ મેદાન મૂકજો અહીંયા જે છે એ તમારે બાઉન્ડ્રી મૂકવાની છે અહીંયા જે છે એ પૂજા સ્થળ રાખજો એમ જેમ આપણે મકાનનું આર્કિટેક્ટ કરીએ છીએ ને એવી રીતે એમણે આખા ગાંધીનગરની ડિઝાઇન તૈયાર કરેલી અને આર્કિટેક્ટ પદ્ધતિ પ્રમાણે બનેલું આ જે ગાંધીનગર છે ગુજરાતનું સર્વપ્રથમ સિટી છે યાદ રાખજો

ચોખાઓમાં વિભાજિત કરેલા છે આ સેક્ટર નામનો જે શબ્દ છે ને એ સેક્ટર નામનો શબ્દ કયા મશીનરી સાથે સંકળાયેલો છે ચાલો કોઈને ખ્યાલ હોય તો કોમેન્ટની અંદર આન્સર આપો અને આ સરી ઉત્તર ગુજરાતવાળાનું ગીત છે યસ ઉત્તર ગુજરાતવાળાને મોટલા ઉપર માટલું મોટલામાં પોણી ઢગલો પ્રેમ કરીશ તો એ નહીં બને રોણી રોણી જબરજસ્ત એ છોકરાનું ગીત બહુ મસ્ત નામ તો કંઈક સારું છે ઠાકોર છે ઠાકોર છે બહુ મસ્ત વિપડ્યું હતું બરાબર ને હા આ જે સેક્ટર શબ્દો છે મિત્રો એ સેક્ટર શબ્દ કઈ મશીનરી સાથે સંકળાયેલો છે એ કોઈને જો ખબર હોય યસ જીગર ઠાકોર વેરી ગુડ ભાવેશભાઈ આહિર વેરી ગુડ હાર્ડ ડિસ્ક સાથે કોમ્પ્યુટરનું જે હાર્ડ ડિસ્ક છે ને મેં દોસ્તો એ હાર્ડ ડિસ્ક સાથે જે સેક્ટર એવો શબ્દ છે એ સેક્ટર શબ્દ સંકળાયેલો છે આ વસ્તુને યાદ રાખજો આ વસ્તુને યાદ રાખજો હાર્ડડીસ્ક સાથે સંકળાયેલો છે હાર્ડ ડિસ્કની જે સ્ટોરેજ ક્ષમતા હોય ને એ સેક્ટરમાં ડિવાઇડેડ થયેલી હોય છે આવું થોડું થોડું મને ખબર છે કોમ્પ્યુટર વિશે ડન ને ઓકે તો ગાંધીનગર ટોટલ ત્રીસ જેટલા સેક્ટરમાં ફેલાય જે છે એ વિભાજીત છે અને એનો વિસ્તાર જો આપણે જોવા જઈએ મિત્રો તો સત્તાવન ચોરસ કિલોમીટર જેટલો ગાંધીનગરનો વિસ્તાર છે હે સત્તાવન ચોરસ કિલોમીટર એટલે કે કિમી સ્ક્વેર ફિફ્ટી સેવન કિમી સ્ક્વેર જેટલો જે છે એ ગાંધીનગર જિલ્લાનો વિસ્તાર છે આજે તમને પીપીટી કેવી લાગે છે આમ કંઈક એટ્રેક્ટિવ લાગે છે એકદમ જબરજસ્ત કોમેન્ટ કરો છો ખ્યાલ આવે પ્રદીપ બાવલિયા ભાવનગર આવો સર ક્યારેક ચોક્કસ ચોક્કસ આવશું ભાઈ ચોક્કસ આવશું બરોબર ને ઇન્દ્રિયા મિત્તલ આપણે તો સાહેબ દેવાયત ખવડ જ આ લે રણ રણાની રીતે રાણાની રીતે બરાબર ને ઓકે ચાલો જોઈએ ગુજરાતમાં સૌથી વધારે વૃક્ષો મિત્રો ગાંધીનગર શહેરમાં આવેલા છે આ ડિટેલ મેં તમને આગળ જ કહી દીધેલી છે કે આખા ગુજરાતમાં સૌથી વધારે જિલ્લા જો કોઈ હોય સૌથી વધારે જિલ્લા જો કોઈ હોય તો એ ગાંધીનગરમાં જ એક વાંગ એક એક વ્યક્તિ છે હું વધારે તો અહીંયાથી કંઈ બોલી ના શકું વધારે તો બોલી ના શકું ઓકે પણ એ વાંગડ વ્યક્તિ એવો છે કે જે વારંવાર કોમેન્ટ કરે છે કે સર કાંઈ સમજાતું નથી સર કાંઈ સમજાતું નથી તમે સારું નથી ભણાવતા બરાબર ને ભાઈ બધાને ખબર છે કે તું વિદ્યાર્થી નથી હું ક્લિયર કહું તને અહીંયા બધાને ખબર છે કે તું વિદ્યાર્થી નથી એટલે આ જે પાંચસો લોકો લાઈવ છે ને એનું તું કંઈક સાંભળી જઈશ એના કરતાં તું જતો રહે અહીંયાથી એ બેટર રહેશે તારા માટે બરાબર ને ચાલો મિત્રો આપણે આગળ જઈએ ચલો આપણે આગળ જઈએ ગાંધીનગર જિલ્લાની નદીઓ વિશેની વાત કરીએ ગાંધીનગર જિલ્લાની નદીઓ વિશેની આપણે વાત કરીએ તો ગાંધીનગર જિલ્લામાં મિત્રો જે છે ચાર જેટલી નદીઓ મુખ્ય છે ચાર જેટલી નદીઓ જે છે એ મુખ્ય છે એમાંથી ગુજરાતની સૌથી લાંબી નદી સાબરમતી નદીની લંબાઈ કેટલી છે મિત્રો ત્રણસો એકવીસ કિલોમીટર છે કેટલી છે ત્રણસો એકવીસ કિલોમીટર જેટલી સાબરમતી નદીની લંબાઈ છે આ યાદ રાખી લેજો અને વન ટુ થ્રી એટલે કે ત્રણસો ને એકવીસ કિલોમીટર જેટલી લાંબી નદી છે જ્યારે જ્યારે મેં સાબરમતી નદી વિશેની ડિટેલ તમને આપી દીધેલી આપી દીધેલી ઓકે સાહેબ બોલો કોને ઉઠાવી લેવા છે નાના ભાઈ કોઈને ઉઠાવી નહીં લે આપણે તલાટી બનવાનું છે તલાટી ઉઠાવી લેવાનું કામ આપણે પોલીસને સોંપી દઈશું બરોબર ને આ તો સાબરમતી નદી વિશેની વાત વાત કરેલી કરેલી ત્યારે મેં તમને કે સાબરમતી નદી એ એકમાત્ર એવી નદી છે જે જનરલી જિલ્લાઓની સરહદો સાથે સંકળાયેલી છે પણ એ ગાંધીનગર જિલ્લાની મધ્યમાંથી પસાર થાય છે મધ્યમાંથી પસાર થાય છે ક્લિયર ને તો આ સાબરમતી નદી એના પછી મિત્રો મેસવો નામની નદી છે નામ નામની નદી છે અને વાત્રક નામની નદી છે વાત્રક નામની નદી છે આમાંથી એ એ આરવી વાત્રા સર વૃક્ષો ગીર માં વધારે નથી ના દોસ્ત ગીર જે છે જંગલ વિસ્તાર છે આપણે અહીંયા જંગલ વિસ્તારની વાત નથી કરતા આપણે શહેરી વિસ્તારની વાત કરીએ જો શહેરી વિસ્તારની અંદર સૌથી વધારે વૃક્ષો હોય દોસ્તો કોને હા આર આરવી ઝાખોત્રા શહેરી વિસ્તારમાં જો સૌથી વધારે જંગલ હોય ને મિત્ર વૃક્ષો હોય ને તો ગાંધીનગર સિટી આવશે બાકી જંગલ વિસ્તારની જો આપણે વાત કરીએ તો ગીર પણ આવે ડાંગ વલસાડ પણ આવી જાય બરોબર ને ડાંગ વલસાડ પણ આવી જાય ઓકે તો આ જે છે મિત્રો એ ગાંધીનગર જિલ્લાની મુખ્ય નદીઓ છે આની અંદર પણ જો આપણે હજુ કોઈ બે મુખ્ય નદીઓને અલગ કાઢવી હોય તો એક સાબરમતી નદી અને એક જે છે એ નામની નદીને આપણે અલગ કાઢી શકીએ કે આ ચાર માંથી પણ મુખ્ય કોઈ અગત્યની હોય તો એક સાબરમતી અને એક મેસવો નદી છે ક્લિયર ને એક સાબરમતી અને એક મેસવો નદી છે ભાઈ આપણે જે પીપીટી છે એ તમને મળતી નથી ટેલી માં રેગ્યુલર ટેલિગ્રામમાં રેગ્યુલર મળતી નથી ના મળતી હોય તો મને કહી દીવ હું અહીંયા ઇન્ફોર્મ કરી દઉં એટલે રેગ્યુલર આવવાની શરૂઆત થઈ જશે રેગ્યુલર આવવાની શરૂઆત થઈ જશે ઓકે જોઈએ મિત્રો સાબરમતી નદીના કિનારે ગાંધીનગર શહેર જિલ્લાની વાત નથી કરતો શહેરની વાત કરું છું શહેરની વાત કરું છું કે ગાંધીનગર જિલ્લો શહેર જે છે એ સાબરમતી નદીના કિનારે છે અને મહુડી મહુડી શહેર જે છે મિત્રો એ પણ સાબરમતી નદીના કિનારે વસેલું છે સાબરમતી નદીના કિનારે અહીંયા કોમેન્ટની અંદર આન્સર આપવાની ટ્રાય કરજો કોમેન્ટમાં આન્સર આપવાની ટ્રાય કરજો કે મહુડીની અંદર અંદર મંદિર તો જે મૂર્તિ મહુડીમાં કયા ભગવાનની છે કયા ભગવાનની મૂર્તિ છે એ કોમેન્ટની અંદર તમે મને આન્સર આપજો તમે મને આન્સર આપજો કોમેન્ટની અંદર ક્લિયર છે થેન્કસ વેલકમ ભાઈ જખોત્રાભાઈ વેલકમ ઓકે હવે મિત્રો આપણે જાતિ પ્રમાણ વિશે વાત કરીએ જાતિ પ્રમાણ વિશે તો ગુજરાતની અંદર જે પુરુષ સાક્ષરતા જોવા મળે છે એમ તો સાક્ષરતાની બાબતમાં મિત્રો અમદાવાદ અને સુરત બંને સમકક્ષ ચાલે છે સમકક્ષ ચાલે છે અમદાવાદની સાક્ષરતા જેટલા પ્રમાણ જેટલા પર્સન્ટેજ હોય સેમ એટલા જ પર્સન્ટેજ સુરતની પણ સાક્ષરતા છે ઇક્વલ ઇક્વલ ચાલે છે પણ ખાલી પુરુષ સાક્ષરતા દરની જો આપણે વાત કરીએ પુરુષ સાક્ષરતા દરની વાત વાત કરીએ તો એમાં ગાંધીનગર જિલ્લો જે છે ને મિત્રો એ પ્રથમ ક્રમાંક ઉપર છે આ વસ્તુને યાદ રાખજો આ વસ્તુને યાદ રાખજો ક્લિયર છે દોસ્તો ક્લિયર છે ને સર સૌથી વધુ સાક્ષરતા ધરાવતો ગુજરાતનો જિલ્લો કયો મેં વાત કરી અમદાવાદ અને ગાંધીનગર સમકક્ષ ચાલે છે બંનેમાં સેમ સાક્ષરતા દર છે બરોબર ને એટલે બંને આવશે બંને અને મહુડીની અંદર દોસ્તો છે ને એ ઘંટા કર્ણ મહાવીર સ્વામી જો કેટલાક લોકો કહેતા હોય ઘટાકર્ણ ઘટાકર્ણ નહીં આવે ઘંટાકર્ણ આવશે યાદ રાખજો ઘંટાકર્ણ મહાવીર સ્વામી મહાવીર સ્વામી ની મૂર્તિ મહુડીમાં આવેલી છે ની મૂર્તિ મહુડીમાં આવેલી છે અને મહુડીની સ્પેશિયલ સુખડીનો પ્રસાદ આપવામાં આવે છે અને આ સુખડીનો જે પ્રસાદ છે આ સુખડીનો પ્રસાદ જે છે એ મંદિરના પટાંગણની અંદર મંદિરનું જે મેદાન હોય ને એને મેદાન ના કહેવાય એને પટાંગણ કહેવાય અને આ મંદિરના પટાંગણની અંદર તમારે આરોગવો આરોગવો પડે છે પડે છે મતલબ કે સુખડીના પ્રસાદને તમે ઘરે લાવી શકતા નથી ઘરે લાવી શકતા નથી આ જે પ્રસિદ્ધ સુખડીનો પ્રસાદ છે એ પણ મહુડીમાં જ આપવામાં આવે છે અને એ મહુડીમાં ઘટાકર્ણ મહાવીર સ્વામીની મૂર્તિ છે આ યાદ રાખજો ક્લિયર છે ક્લિયર છે ને ઓકે આગળ જોઈએ આગળ જોઈએ ઇન્દ્રોડા પાર્ક ઇન્દ્રોડા પાર્ક આ ઇન્દ્રોડા પાર્ક ની આખી ડિટેલ છે મિત્રો અહિયાં ઇન્દ્રોડા પાર્ક ની આખી ડિટેલ અહિયાં છે ઓકે દર્શન જાધવ અમારાથી થોડું દૂર છે મહુડી મારે થોડુંક જ દૂર છે મારે થોડુંક જ દૂર છે હું ગાંધીનગરમાં જ છું બરાબર છે ને હા મહુડીની ડિટેલ આવશે હજુ મહુડીની ડિટેલ આવશે ઉન્નતિ ચૌહાણ ઓકે જો મિત્રો ભારતનું સૌથી મોટું પક્ષી ગૃહ છે આપણે જનરલી ઇન્દ્રોડા પાર્ક વિશે વાત પણ સાંભળેલી હોય આપણે એવું પણ એક્ઝામની અંદર પૂછાઈ ગયેલું છે પૂછાઈ ગયેલું છે કે ભાઈ ઇન્દ્રોડા પાર્ક જે છે એ કયા સિટીમાં કયા જિલ્લામાં કયા શહેરમાં આવેલું છે પણ કેટલીક બાબતો એવી છે કેટલીક બાબતો એવી છે જેના વિશે આપણને આઈડિયા નથી એમાંથી એક પ્રથમ બાબત છે ભારતનું સૌથી મોટું પક્ષી ગૃહ જે છે ને ઇન્દ્રોડા પાર્કમાં આવેલું છે ઇન્દ્રોડા પાર્કમાં આવેલું છે ઓકે અને હજુ જો આગળ જઈએ તો લાસ્ટ રવિવારે જે ગ્રામ સેવક મુખ્ય સેવિકાની જે પરીક્ષા લેવાઈ એમાં હિંગોળગઢનો એક પ્રશ્ન હતો હિંગોળગઢનો એક પ્રશ્ન હતો કે પ્રકૃતિ શિક્ષણનું કેન્દ્ર નીચેનામાંથી કયું છે કયું છે એવો કંઈક પ્રશ્ન હતો એમાં આન્સર આવતો હતો રાજકોટ જિલ્લાનું હિંગોળગઢ પ્રાકૃતિક શૈક્ષણિક અભયારણ્ય ને તો તો જો આગળ જઈએ તે હિંગોળગઢ પછીનું મતલબ હિંગોળગઢ પ્રથમ નંબર ઉપર છે મિત્રો ગુજરાતની અંદર તે હિંગોળગઢ પછીનું બીજું સ્થળ છે જ્યાં પ્રાકૃતિક શૈક્ષણિક અભયારણ્ય આવેલું છે તો આપણે બે દિવસમાં બે દિવસમાં આપણે બે બાબતોનો અભ્યાસ કર્યો ગુજરાતનું પ્રથમ પ્રાકૃતિક એટલે કે પહેલા નંબરનું પ્રાકૃતિક શૈક્ષણિક અભયારણ્ય કોઈ હોય મિત્રો તો એનું નામ છે હિંગોળગઢ હિંગોળગઢ જે આપણને એક્ઝામમાં હમણાં પૂછાઈ ગયું હમણાં પૂછાઈ ગયું અને બીજા નંબરનું જે છે બીજા નંબરનું જે છે એનું નામ છે મિત્રો ઇન્દ્રોડા પાર્ક આ પણ હવે યાદ રાખવાનું છે આપણે પણ યાદ રાખવાનું છે એક્ઝામ માં એવું પણ પૂછાઈ જાય કે નીચેના માંથી નીચેના માંથી રોહિત ચૌહાણ સર ગાંધીનગરમાં એ પણ અમારા માટે જાણવા જેવું છે કે ત્યાં જ્ઞાન એકેડમી આવેલી છે જેનું શિક્ષણમાં કાંઈ ના ઘટે અરે થેન્ક થેન્ક યુ યુ ભાઈ એને ઓકે બીજા નંબરનું જે છે મિત્રો પ્રાકૃતિક શૈક્ષણિક કયું શકે એવું પણ એક્ઝામમાં ત્યારે બંને ઓપ્શન હોય તમારી સામે બંને હોય એક છે હિંગોળગઢ અને બીજું ઇન્દ્રોડા પાર્ક ને ક્યાંક એવો બી ઓપ્શન હોય એ અને બી બંને યા તો એ અને સી બંને તો કન્ફ્યુઝ ન થતા પેલા નંબરે હિંગોળગઢ છે અને બીજા નંબરે ઇન્દ્રોડા પાર્ક પણ છે ક્લિયર છે ક્લિયર છે ને ઓકે આગળ જોઈએ આગળ જોઈએ મિત્રો આ જે ઇન્દ્રોડા પાર્ક છે ને એની અંદર બીજા ઘણા ખરા ઘણા બધા ઉદ્યાનો આવેલા છે ઉદ્યાનો આવેલા છે એમાંથી એક છે મિત્રો મગર ઉદ્યાન છે એક સર્પ ઉદ્યાન છે ડોલે ડોલે એવી રીતના આવતા હોય ને બરોબર ને હા એ સર્પ ઉદ્યાન પણ છે પછી સસલા ઉદ્યાન પણ છે સસલા ઉદ્યાન છે અને માય ડિયર એટલે કે હરણ ઉદ્યાન આવા ઉદ્યાનો પણ ઇન્દ્રોડા પાર્કમાં આવેલા છે ઇન્દ્રોડા પાર્કમાં આવેલા કદાચ એક્ઝામની અંદર પૂછાઈ જાય એક બે ઉદ્યાનોના નામ આપેલા હોય કે ભાઈ જે આ ઉદ્યાન છે એ નીચેનામાંથી કયા પાર્કમાં આપેલા હોય પહેલું જ ઓપ્શન મૂક્યું હોય પહેલું જ ઓપ્શન મૂક્યું હોય બરાબર ને કે એની અંદર એવું લખ્યું હોય કે કમલા નેહરુ ઝુઓલોજીકલ પાર્ક ઓકે જનરલી વિદ્યાર્થી મિત્રો કાંકરિયા જીંક બોલાવીને આવી જાય બરાબર ને પછી મન ડોલે તન ડોલે ને પછી બાપાના હાથે ડોલે ઉપરા ઉપર બરાબર કે અત્યાર સુધી કરતો તો હું થું ઓકે વાહરે સર શું હોવા જતો તમારો અરે થેન્ક યુ ઓકે તો આ પણ મિત્રો આપણે યાદ રાખવાનું છે કે આવા જે ઉદ્યાનો છે એ ઇન્દ્રોડા પાર્કમાં આવેલા છે ક્લિયર છે ક્લિયર છે ને ઓકે એના સિવાય મિત્રો ગાંધીનગરમાં એક સરિતા ઉદ્યાન આવેલું છે યાદ રાખજો ગાંધીનગરમાં એક સરિતા ઉદ્યાન જે છે એ સરિતા ઉદ્યાન આવેલો છે હા હું સિંગરે છું ના ભાઈ હું છું નહીં પણ ક્યારેક ક્યારેક ટ્રાય કરી લઉં છું ધર્મેશભાઈ પ્રજાપતિ સર વરસાદ ચાલુ છે ક્યાં ભાઈ અહીંયા નહીં હું મારા સ્ટુડિયોમાં પેક છું એટલે અહીં વરસાદ ના લાગે બરાબર ને તો આ સરિતા ઉદ્યાન પણ જે છે એ ગાંધીનગરમાં આવેલું છે ઓકે ચાલો ક્લિયર આગળ વધીએ આપણે આગળ વધીએ ખનીજ તેલ ક્ષેત્ર ગાંધીનગર જિલ્લાની અંદર ગાંધીનગર જિલ્લો આમ તો છે ને મિત્રો આમ તો છે ને ગાંધીનગર જિલ્લો ખનીજ તેલ માટે ઘણો ફેમસ છે ઘણો ફેમસ છે ઓકે તો એમાં જો આગળ આપણે આગળ જોઈએ તો ગાંધીનગરમાં જે ઇન્દ્રોડા પાર્કવાળો વિસ્તાર છે એટલે કે ઇન્દ્રોડા છે ઇન્દ્રોડા છે પછી ગાંધીનગરની નજીક એક વાવોલ નામનું ગામ છે છત્રાલ છે અને પાનસર આજે ઇન્દ્રોડા વાવોલ છત્રાલ અને પાનસર એવી જે જગ્યાઓ છે ત્યાંથી ખનીજ તેલ તેમજ કુદરતી વાયુ કુદરતી ગેસ જે નેચરલી ગેસ જેને આપણે કહીએ છીએ એ કુદરતી તેલ અને નેચરલી વાયુ જે છે કુદરતી વાયુ એ પણ મળી આવે છે આ સ આ નામ તમારે જે છે સર તો જોરદાર બોલે છે સ્લોક અને સ્ટોરી પણ અને ગીત પણ કહી દો જોડે જોડે ગીત ઓકે તો આ ઇન્દ્રોડા વાવોલ છત્રાલ અને પાંસર આ જે જગ્યા છે મિત્રો એ ગાંધીનગર જિલ્લાની છે જ્યાંથી આપણને નેચરલી ઓઇલ જે મળે છે અને નેચરલી ગેસ જે મળે છે એ પણ તમારે યાદ રાખવાનું છે ઓકે ચાલો આગળ જોઈએ કલોલ તાલુકાના કલોલ જે તાલુકો છે એનું પાનસર જો અહીંયા આપણે પાનસર આવી ગયું આ એ જ પાનસર છે કલોલ તાલુકાના પાનસર ખાતે તેલ ક્ષેત્ર આવેલું છે કલોલ તાલુકાનું જે પાનસર છે અને એ જ જગ્યા પર એ જ જગ્યા પર મિત્રો ઇફકો ઇફકો જે છે એ ઇફકોનો પ્લાન્ટ આવેલો છે ઓકે આ કલોલ તાલુકાની અંદર ઇફકોનો પ્લાન્ટ છે પણ વાસ્તવિકતામાં એ જે જગ્યા છે એનું નામ છે પાન સર પાન સર ઓકે ક્લિયર ક્લિયર ને ઓકે આગળ જોઈએ આગળ જોઈએ ડેરી ઉદ્યોગ ડેરી ઉદ્યોગ ગાંધીનગરમાં બે ડેરીઓ આવેલી છે બે ડેરીઓ આવેલી છે બંનેના નામ આમ તો એક સમાન જ છે બંનેના જે નામ છે આમ તો એક સમાન જ છે એમાં પ્રથમ જે ડેરી છે મિત્રો એને મધર ડેરી તરીકે ઓળખીએ છીએ માતૃ ડેરી બરોબર ને નામ પણ સર તમે બહુ હોશિયાર છો તો મેરેજ ના કર્યા હે એ આવો મેં મેં એવું કીધું કે મેં નહીં કહી રહ્યા એમ મારે તો કરવા જ છે મેં કેદી ના પાડી ભાઈ ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર ઇફકો ઇફકોનું પૂરું નામ છે ઓકે ઇફકોનું પૂરું નામ છે એક મધર ડેરી છે અને બીજા નંબરની જે ડેરી છે મિત્રો એનું નામ છે મધુર ડેરી મધુર ડેરી ઓકે અમિતભાઈ પરમાર અત્યારે નહી છે તમે ગુડ ઇવનિંગ ઓકે ઓકે ચાલો મધર ડેરી અને મધુર ડેરી જે છે એ બંને ડેરીઓ ગાંધીનગરમાં યસ ધાર્મિકભાઈ ભાઈ સથવારા આજે પીપીટી એકદમ મસ્ત છે કારણ કે આપણે સારી રીતે બનાવેલી છે બરોબર ને આવી જ એટ્રેક્ટિવ પીપીટીઓ આવશે હવે આવી જ એટ્રેક્ટિવ પીપીટી જે છે એ હવે આવવાની છે ઓકે વિદ્યુત મથકની આપણે વાત કરીએ મિત્રો વિદ્યુત મથકની આપણે વાત કરીએ ઓકે તો જોઈએ એમાં ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશન કોલસા આધારિત પાવર સ્ટેશન છે ગાંધીનગરનું જે થર્મલ પાવર સ્ટેશન છે એ કોલસા આધારિત પાવર સ્ટેશન છે અને એમની ક્ષમતા મિત્રો આઠસો ને સિત્તેર મેગાવોટ જેટલી છે કેટલા મેગાવોટ છે આઠસો ને સાહેબ અપ્સરા તમારા માટે ભગવાન બનાવે છે કાલે નોટિફિકેશન મળી હવે ભગવાનને કંઈ નીચે મોકલો અપ્સરા બની ગઈ હોય તો ભાઈ થોડીક મોટી કરીને મોકલજો ઓકે ચાલો ચાલો આજે મેગા ક્ષમતા જે છે મિત્રો એ આઠસો ને સિત્તેર મેગાવોટની ક્ષમતા ધરાવે છે ક્લિયર હવે અહીંયા હું તમને એક બાબત કહું છું મિત્રો ગુજરાતની અંદર ઘણા બધા વિદ્યુત મથકો આવેલા છે ઘણા બધા તાપ વિદ્યુત મથકો પણ આવેલા છે ઘણા જે છે અણુ ઉર્જા વિદ્યુત મથકો પણ આવેલા છે ક્લિયર ને ભાવનગરમાં છે ના નથી હાર્દિકભાઈ સર્વૈયા નથી ઓકે ઓકે તો આ જે વિદ્યુત મથકો ઉર્જા મથકો છે એ ઉર્જા મથકોમાંથી એ ઉર્જા મથકોમાંથી કેટલીક બાબત હું તમને અહીંયા લખાવું છું એ તમારે તમારા ચોપડામાં લખી લેવાની છે તમારા ચોપડામાં તમારે એડ કરી દેવાની છે બરાબર છે કરી દેવાની છે ક્લિયરને ક્લિયરને ઓકે તો આપણે

પાન આવે આપણે કેટલાક લોકોને પાન ખાવાની આદત હોય ને કેટલાક ખાવાની આદત હોય તો પાન લેવું હોય તો એમને શું કરવું પડે તો પાન માટે એમની પાસે પૈસા વધારે જોઈએ પૈસા વધારે જોઈએ તો અહીંયા ચાવી છે મિત્રો વધુ સિક્કાના પાન આવે ક્લિયર ને અત્યારે તમારે ખાલી અહીંયા ધ્યાન રાખવાનું છે અત્યારે તમારે ખાલી અહીંયા ધ્યાન રાખવાનું છે બાકી જ્યારે હું કમ્પલેટ અહીંયા લખી દઈશ તમને સમજાવીને એટલે તમને મજા આવી જશે તમને મજા આવી જશે આમાંથી મિત્રો પહેલો વ એટલે નામ છે વણાંક બોરી પહેલો વ જે છે એનું નામ છે વણાંક બોરી ક્લિયર છે પછી જે બીજો ધૂ છે એનું નામ છે ધુવારણ ધુવારણ

જોડકા સ્વરૂપે પણ પૂછાઈ શકે અને ડાયરેક્ટ ક્વેશ્ચન તરીકે પણ પૂછાય અથવા તો એવું પૂછાય કે નીચેનામાંથી કયું તાપ વિદ્યુત મથક નથી ત્યારે આમાંથી એ ત્રણ ઓપ્શન હોય અને એક ના હોય એક ના હોય ક્લિયર ને તો આ જે છે આ જે છે તમારે યાદ રાખવાના છે ડન છે હવે આપણે અણુ ઉર્જાની વાત કરીએ અણુ ઉર્જાની વાત કરીએ તો યાદ રાખજો મિત્રો ગુજરાતમાં એક જ અણુર્જા મથક છે એક જ મથક છે 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 અને જેનું નામ કઈ આ તાપી નદી ઉપર છે તાપી અને તે ગુજરાતનું એક માત્ર અણુ ઉર્જા મથક છે મિત્રો એકમાત્ર માત્ર અણુ ઉર્જા મથક છે બરોબર ને આ ઉત્તરાયણ છે અને ઉત્તરાયણ સુરતમાં આવેલું છે સુરતમાં આવેલું છે બરોબર ને ઓકે સુરતમાં આ વણાકબોરી ધોવારણે તો મહીસાગર સાઈડ છે પછી આ જે છે ઉકાઈ જે છે પછી ઉત્તરાયણ છે સિક્કા જે છે અને પાંદરો છે ક્લિયર ને ક્લિયર આ ઉત્તરાયણ અંકલેશ્વર વચ્ચે જે સૌ પ્રથમ ગુજરાતમાં ટ્રેનની શરૂઆત થયેલી આ એ જ ઉત્તરાયણની વાત છે ઓકે મિત્રો ક્લિયર ને આ જે જીકે છે ને આ જીકે ક્યાંય તમને ફ્રીમાં ના મળે પહેલી વસ્તુ તો આ છે અને ફ્રીમાં મળે ને તો એ કેવું મળે ખબર હે બોક્સ બનાવીને લખેલું હોય એની કોઈ ટ્રીક તમને ના મળે હવે ટ્રીક વગર આપણને આવડે નહીં ટ્રીક વગર આપણને આવડે નહીં તો આ ટ્રીક તમારે યાદ રાખી લેવાની છે વધુ સિક્કાના પાન આવે અહીંયા જે છે ને વધુ ઉ આવી રીતના ડબલ ઊ નો ઉચ્ચારણ થવો જોઈએ વધુ સિક્કાના પાન આવે એટલે આ ગુજરાતના તાપ વિદ્યુત મથકો છે ક્લિયર થઈ ગયું ગુજરાતમાં એક જ અણુ ઊર્જા મથક છે જેનું નામ છે કાંકરા પાર કાંકરા પાર ઓકે ડન હવે મિત્રો આપણે આગળ વધીએ આગળ વધીએ સંશોધન કેન્દ્ર સંશોધન કેન્દ્ર કે ગાંધીનગર જે છે એ ગાંધીનગરની અંદર ગાંધીનગરની અંદર કયા કયા સંશોધન કેન્દ્ર આવેલા છે કયા કયા સંશોધન કેન્દ્ર છે તો એમાં મિત્રો જોઈએ ફ્રૂટ રિચર્સ સ્ટેશન ફ્રૂટ એટલે ફળ સંશોધન કેન્દ્ર ગુજરાતીની અંદર લખીએ આપણે તો ફળ સંશોધન કેન્દ્ર કારણ કે તમે જે બુકો વાંચતા હશો ને એની અંદર આવી રીતે લખેલું હશે તો બધાના પ્રિય બની ગયા થેન્ક યુ થેન્ક યુ આ પાનંદ્રો નિકીબેન કચ્છમાં આવેલું છે કચ્છમાં આવેલું છે ઓકે સર કોથળો આપો ને કંચન બારૈયા આ કોથળો જ આપું છું કોથળો જ આપું છું કોથળાને સમાવવા માંડો તમારી અંદર કોથલાને તમારી અંદર સમાવા માંડો યસ એક મને અમિત પરમારના સવાલ ઉપરથી એક સવાલ યાદ આવ્યો આપણું જે ઉકાઈ છે ને મિત્રો ઉકાઈ ઉકાઈમાં જે બંધ આવેલો છે જે બંધ આવેલો છે એ બંધનું નામ શું છે મને કોઈ કોમેન્ટની અંદર જણાવો ચાલો મને કોઈ કોમેન્ટની અંદર જણાવો કે એ બંધનું નામ શું છે ઉકાઈમાં જે બંધ આવ્યો છે બરોબર ને તો આજે મિત્રો દેહગામ જે છે એ દહેગામની અંદર ગુજરાતનું ફળ સંશોધન કેન્દ્ર એટલે કે ફ્રૂટ રિચર્ચ સેન્ટર જે છે એ રિચર્ચ સેન્ટર આવેલું છે ઓકે હવે આગળ જઈએ રિઝનલ સ્ટેશન ફોર ફોરેજ પ્રોડક્શન એન્ડ ડેમોન્સ્ટ્રેશન એ પણ ગાંધીનગરની અંદર આવેલું છે આવા ઇંગ્લિશ નામ કાંઈક આવતા હોય ને ઇંગ્લિશ નામ કંઈક આવતા હોય ને તો એની અંદર એની અંદર તમારે જનરલી ગાંધીનગરને પ્રાયોરિટી આપવી જો તમને યાદ રહી જાય તો બેટર વસ્તુ છે કદાચ એક્ઝામમાં તમને એમ થઈ ગયું કે ચાલું યાદ નથી રહેતું યાદ નથી રહેતું બરાબર ને હવે આવો કોઈક સવાલ પૂછાઈ ગયો અને તમારે રિસ્ક લેવું જ છે હું તો એમ કહું છું ઈ ઓપ્શન ટીક કરી દેવો પણ જો રિસ્ક લેવું જ છે રિસ્ક લેવું જ છે તો તમારે ગાંધીનગરને ફર્સ્ટ પ્રાયોરિટી આપવી બરોબર છે યસ આ બંધ જે છે એનું નામ છે વલ્લભ સાગર બંધ વલ્લભ સાગર બંધ આ વસ્તુ યાદ રાખજો વેરી ગુડ વેરી ગુડ બરાબર ને ઉકાઈ તો પોતે ગામ છે ભાઈ ઉકાઈ પોતે ગામ છે અને ઉકાઈમાં જે બંધ આવેલો છે એનું નામ છે વલ્લભ સાગર બંધ ક્લિયર થઈ ગયું ક્લિયર થઈ ગયું ને આગળ જોઈએ આગળ જોઈએ સફળતાની ચાવી મિત્રો હવે હાથ વેતમાં છે કોર્સ આપણો જે છે જ્ઞાન લાઈવ બેચ ઉપર અવેલેબલ છે હાલમાં ચાલીસ ટકા ડિસ્કાઉન્ટની ઓફર દસ જુલાઈ સુધી ચાલે છે દસ જુલાઈ સુધી ચાલે છે તલાટી રેન્કર્સ બેચ ટેટ ટુ અને ટાટ ક્લાસ થ્રીની જનરલ બેચ જીપીએસસી ક્લાસ વન ટુની બેચ આ બેચોની અંદર મિત્રો ચાલીસ ટકા જે છે આપણને ડિસ્કાઉન્ટ મળે છે તો દસ જૂન સુધીમાં તમારું જો એડમિશન કન્ફર્મ થશે તો તમને ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ સાથે આ બેચ મળી જશે આ બેચ મળી જશે સર વરસાદ છે ત્યાં ના અહીંયા તો કાંઈ વરસાદ જેવું છે નહીં બેન અહીંયા તો કંઈ વરસાદ જેવું કંઈ છે નહીં મિત્રો આજે મારી તબિયત થોડીક વીક છે તમને લાગ્યું નહીં હોય તમને લાગ્યું નહીં હોય બરાબર ને પણ મારી તબિયત થોડી વીક છે ઓકે એટલે મેં એવું વિચાર્યું કે આપણે આજનો જે લેક્ચર છે આજના લેક્ચરને અહીંયા ખતમ કરીએ પણ જતાં પહેલાં જતાં પહેલાં કોમેન્ટ કરવાની છે કે આજનો લેક્ચર તમને કેવો લાગ્યો કેવો લાગ્યો આપણે ઓછો ટાઈમ નથી લીધો સવા કલાકનો ટાઈમ આપણે લઈ લીધો છે ઓકે સવા કલાકનો ટાઈમ જે છે એ આપણે લઈ લીધો છે કોણ છે મરાઠા ગર્લ્સ આહિરાની હું શીતલ જરિયા ભાઈ લાઇક કરી દો બધા વિદ્યાર્થી મિત્રો જેટલા પણ બાકી છે એટલા લાઈક કરી દો બધા મિત્રો વિડીયોને લાઈક કરી દો બરાબર ને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ઓકે નીરવ ઠાકર ખરેખર સર તમારું જે નોલેજ છે એ ઉપયોગી છે થેન્ક યુ ભાઈ બસ જેટલું મળે છે એટલું લીધા જ કરો હું તો એવું કહું છું ઓકે હું તો એવું જ કહું છું હા કાલનો જે હોમવર્ક છે એના આન્સર હું તમને આપી દઉં છું કાલનું જે હોમવર્ક છે એ કાલના હોમવર્કના આન્સર હું તમને આપી દઉં છું થોડો ટાઈમ બધા વેઇટ કરી જજો થોડો ટાઈમ બધા વેઇટ કરી જજો કાલના ઓન્સ ઓપ્શનના આન્સર અહીંયા છે અહીંયા છે ઓકે ગઈકાલે મિત્રો આપણે ક્વેશ્ચન પૂછેલો ગઈકાલે આપણે ક્વેશ્ચન પૂછેલો કે એક તો જે છે એ કચ્છનું જે રણ છે એક તો કચ્છના રણની અંદર જવાવાળી નદી કઈ હતી ગુજરાતની સૌથી મોટી એક ખંભાત જે કચ્છનો જે અખાત છે એ કચ્છના અખાતમાં ગુજરાતની જવાવાળી સૌથી મોટી નદી કઈ હતી એક અરબ સાગરને મળનારી ગુજરાતની સૌથી મોટી નદી કઈ હતી અને એક ખંભાતના અખાતને મળનારી ગુજરાતની સૌથી મોટી નદી કઈ હતી આવા જ આપણા ક્વેશ્ચન હતા ને ભાઈ આવા જ આપણા ક્વેશ્ચન હતા ને બરોબર ને તો એ જે ક્વેશ્ચન છે એના આન્સર છે મિત્રો કચ્છના રણમાં જવાવાળી ગુજરાતની સૌથી મોટી મચ્છુ નદી છે કચ્છના અખાતમાં જવાવાળી સૌથી મોટી આજી નદી છે અરબસાગરમાં જવા વાળી ગુજરાતની સૌથી મોટી ભાદર છે અને ખંભાતના અખાતમાં જવાવાળી ગુજરાતની સૌથી મોટી શેત્રુંજી નદી છે શેત્રુંજી નદી છે બરોબર ને આ ચાર ક્વેશ આ ક્વેશ્ચન અને ચારે ચારના ચારે ચાર ના અલગ અલગ આન્સર છે અલગ અલગ આન્સર છે બરાબર ને તો આ જે છે એનો સ્ક્રીનશોટ પાડી લ્યો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લ્યો વિક્રમ રાવલ સર તમારું નામ જણાવી દો ઓકે મારું નામ જય સાહિર છે ભાઈ અમિત પરમાર સર તમે નોકરી કરો છો ગવર્મેન્ટ ના ભાઈ ના ભાઈ ઓકે યસ આનો સ્ક્રીનશોટ પાડી લ્યો ઓકે આ ક્વેશ્ચનો એક્ઝામમાંથી પહેલાંનો સમય એવો હતો મિત્રો પહેલાંનો સમય એવો હતો કે એની અંદર તમને નર્મદા અને તાપી અને સાબરમતીને આવી બે ચાર પાંચ મોટી નદીઓ વિશે ડિટેલ પૂછાતી હતી આવી ડિટેલો ક્યારેય એક્ઝામમાં નહોતી પૂછાતી નહોતી પૂછાતી બરાબર ને પણ હવે આવી ડિટેલો પણ એક્ઝામમાં પૂછાય અને જો આવી ડિટેલ એક્ઝામમાં પૂછાય ને ભાઈ તો પર્સુઓ વળી જાય ક્લાસરૂમ વચ્ચે ક્લાસરૂમ વચ્ચે પરસેવો વળી જાય એ પરસેવો બધાને વળે આપણને ના વળે એટલા માટે આપણે આ ક્લિયર કરવાનું છે આ ક્લિયર કરવાનું છે બરાબર છે ને ઓકે સર તલાટીની પરીક્ષા અમારા તાલુકામાં હશે હવે એ તો ગવર્મેન્ટ દ્વારા જે રીતે બેઠક વ્યવસ્થા બેન ફાળવવામાં આવે ફાળવવામાં આવે ઓકે તો એ પ્રમાણે ચાલે એ પ્રમાણે ચાલે બરોબર ને કચ્છના રણમાં સમાતી સૌરાષ્ટ્રની સૌથી મોટી મચ્છુ આવશે કચ્છના અખાતમાં જતી સૌરાષ્ટ્રની સૌથી મોટી આજી આવશે અરબસાગરમાં જતી સૌરાષ્ટ્રની સૌથી મોટી ભાદર અને ખંભાતના અખાતમાં જતી સૌરાષ્ટ્રની મોટી શેત્રુંજી નદીઓ સૌરાષ્ટ્રની પણ જગ અલગ અલગ ક્વેશ્ચન પ્રમાણે આન્સર અલગ અલગ થઈ જાય છે ક્લિયર છે ક્લિયર છે ને તો આજ પૂરતી આપણે જે છે મિત્રો આટલું આપણે રાખીએ છીએ અહીંયા બરાબર છે ચાલો બધા જને જય હિન્દ જય ભારત આવતીકાલ સવારે આવતીકાલ સવારે બધા જ વિદ્યાર્થી મિત્રોને પહોંચી જવાનું છે આપણે સમ્રાટ અશોક ભણવાનો છે યાદ રાખજો સમ્રાટ અશોક આપણે ભણવાનો છે મૌર્ય શાસનમાં મૌર્ય શાસનમાં ક્લિયર ને ક્લિયર ને એસેસ તમે આવી ગયા ઓકે મને કોણ છે આ એસેસમાં તમે આવી ગયા કોણ છે એ જે માણસ છે એમણે મને જે છે ને જ્ઞાન એકેડેમીને એને મને મેન્શન કરીને સ્ટોરી મૂકી દેવાની બરાબર છે ને ઓકે આપણી એકેડેમી આપણી એકેડેમીની યુટ્યુબ ચેનલ જેટલા સ્ટુડન્ટ સુધી ફેલાય એટલી ફેલાવો તમારા ઇન્સ્ટાગ્રામમાં પાંચસો ફોલોવર છે તો મેન્શન કરીને સ્ટોરી મૂકો એટલે પાંચસોમાંથી બસો તો જોશે ને એમાંથી પચાસ લોકો તો ઇન્ટરેસ્ટ લેશે ને તો એમનું ભવિષ્ય બની જશે એમનું ભવિષ્ય બની જશે બરાબર છે ને ચાલો જય માતાજી જય હિન્દ